અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. દિન પ્રતિદિન બનતી ઘટનાઓમાંથી હંમેશા કંઈક કંઈક નવું શીખવા મળતું હોય છે. ત્યારી આવી જ ઘટનાઓને આવરી લેતી એક ગુજરાત ફિલ્મ લવની લવ સ્ટોરી શુક્રવારના રોજથી સિનેમાઘરોમાં આવી ચૂકી છે. ફિલ્મ લવની લવ સ્ટોરી ગુજરાતી દર્શકો માટે અલગ અલગ પ્રેમ કહાનીઓ લઈને આવી રહી છે. એક શેફને પોતાની લાઈફની 10-12 જેટલી અલગ અલગ લવ સ્ટોરી છે જેમાં લોકોને હસવાની સાથે કંઈક નવું જ શીખવા મળી શકે છે. જીવનમાં બ્રેકઅપ થયા બાદ યા તો એક તરફી પ્રેમમાં લોકો ભાન ગુમાવી દેતા હોય છે, આવા કિસ્સાઓમાં તેઓ ન ભરવાના પણ પગલાં ભરતા હોય છે, ત્યારે જીવનની આવી સ્થિતિને ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. ગુજરાતની પ્રથમ સ્પોર્ટ્સ ફિલ્મ ગુજરાત 11 બાદ જાણીતા અભિનેતા પ્રતીક ગાંધી લવની લવ સ્ટોરીમાં અભિનયના ઓજસ પાથરી રહ્યા છે. ફિલ્મના અભિનેતા પ્રતીક ગાંધી અને અભિનેત્રી શ્રદ્ધા ડાંગરે કનેક્ટ ગુજરાત સાથે ખાસ વાતચીત કરી હતી. એક બાદ એક ગુજરાતી મૂવીઝ આવી રહી છે, ત્યારે હવે ગુજરાતી મૂવીઝમાં પણ અવનવા તડકા લાવી રહ્યા છે. ત્યારે ગુજરાતી મૂવીઝ લવની લવ સ્ટોરીઝ આવી રહી છે, કંઈક અલગ હટકી આવી રહી છે. મારી સાથે પ્રતીક ગાંધી છે, હાર્દિક સંઘાણી છે અને શ્રદ્ધા ડાંગર છે. એ બધા જ એવા હીરો છે કે જે અત્યાર સુધી ટોચ સુધીના પણ હીરો કહી શકે, જેમને સારા એવા કામ પણ કરી શક્યા છે. આપણે વાત કરીશું લવની લવ સ્ટોરીઝ વિશે. કઈ રીતની આપ તમને મૂવી આપને કઈ રીતે મળી હતી અને આપને અત્યારે જે રિલીઝ થઈ ગઈ તે બાદ આપને પ્રતિસાદ કઈ રીતે મળી રહ્યો છે? મૂવી તો દુર્ગેશ તન્ના જે રાઇટર ડિરેક્ટર છે, અમારી એમની સાથે મીટિંગ થઈ હતી અને ત્યારે એમણે આખી સ્ક્રિપ્ટ સંભળાવી હતી. મૂવી મને ઇન્ટરેસ્ટિંગ એટલા માટે લાગી, આ કેરેક્ટર કરવાની મને મજા એટલા માટે આવી કારણ કે મેં આ પ્રકારનું કેરેક્ટર ક્યારેય કર્યું નહોતું. લવ મોદી નામ છે મારા કેરેક્ટરનું ફિલ્મમાં. લવની લવ સ્ટોરી એટલે કે લવની લવ સ્ટોરીઝ વિશેની ફિલ્મ છે. આમાં મારી લગભગ 12 લવ સ્ટોરીઝ છે, 12-15 લવ સ્ટોરીઝ છે. અને આ લવ સ્ટોરી એક એવું ફોર્મેટ છે ફિલ્મનું, એવું જોનર છે કે જે કદાચ આપણે વર્ષોથી જોતા આવ્યા છે અને હજી આવતા 150-200 વર્ષ સુધી તો જોઈ જ લઈશું. અને ગુજરાતીમાં ખાસ કરીને જ્યારે લવ સ્ટોરીઝ બનતી હોય તો એની મજા શું છે કે એમાં કેટલું ગુજરાતીપણું છે, આપણી આસપાસની વાતો છે. પાછું આમાં લવનું જે મારું કેરેક્ટર છે શેફ છે, એટલે અદ્ભુત ડિશિઝ બનાવે છે. સો ગુજરાતીઓ અમે આખી દુનિયામાં ખાવા પીવા અને પ્રેમ માટે જાણીતા છીએ. કહી શકે કે જે વ્યૂઅર્સ જે ઓડિયન્સ છે તેમને પણ અલગ અલગ ડિશિઝ આમાં જોવા મળશે. હા, એટલે પ્રેમની બધી જ જુદી જુદી વાનગીઓ જોવા મળશે. એટલે અમે દર વખતે એ જ કહેતા હોય છે કે જેણે પ્રેમ કર્યો છે, એ નથી કર્યો, એ કરવાનો પ્લાનિંગ કરી રહ્યા છે, એ બધાને માટે આ ફિલ્મમાં કંઈક ને કંઈક છે. બિલકુલથી આ મૂવી કંઈક અલગ લઈને આવી રહી છે. ત્યારે હાર્દિક સંઘાણી આપણા જોડે છે, જેમને તાનાજી મૂવીમાં પણ કામ કરેલું છે. આપણે તાનાજી મૂવીમાં કામ કર્યું, હવે આપ ગુજરાતી પણ કામ કરી રહ્યા છો, શું અલગ કંઈ લાગી રહ્યું છે મૂવીઝની અંદર? યાર, ગુજરાતી ફિલ્મ્સ તો મારું પર્સનલી આમ ફર્સ્ટ લવ છે, પણ થેન્કફુલી આજની જે ગુજરાતી ફિલ્મ્સ આવે છે એ હિન્દી ફિલ્મને ટક્કર આપે એવી બધી ફિલ્મો બને છે. ટેકનિકલી લઈ લો, સ્ટોરી લઈ લો, પર્ફોમન્સીસ લઈ લો, કે આજની ગુજરાતી ફિલ્મ એવી છે કે તમે એને મ્યુટ કરો તો પછી તમને ફરક ન લાગે કે આ હિન્દી છે કે ગુજરાતી ફિલ્મ છે. બિલકુલથી હાર્દિક, એવું કહી શકાય કે આ જે મૂવી હતી, મૂવીની અંદર કંઈક તમે ઘણી બધી મોટી વસ્તુઓ જુઓ છો ને પછી કંઈક નાની વસ્તુ લઈ લો છો, એવી બધી ઘટનાઓ બનતી હોય છે અને આ કેરેક્ટર એક અલગ જ તરી આવે છે. શું આવું તમારી પોતાની જિંદગીમાં આવું કરો છો કે નહીં? ઓકે, હા, એટલે આ કેરેક્ટર એકચ્યુઅલી મારો એક ફ્રેન્ડ છે તો એના ઉપરથી થોડું આમ મેં ઉપાડ્યું છે. તો એ એકચ્યુઅલી આમ ઓલો હોય ને કે ઓવર કોન્ફિડન્ટ ગાય હોય ને, તો એ કેરેક્ટર મારો ખબર છે, ખોટી ખોટી સ્ટાઇલો મારે ને આ તો કાંઈ હોય નહીં, વાતમાં દમ હોય નહીં, પણ ખોટી જે સ્ટાઇલો મારે આપણે પાનના ગલ્લે બધા ઉભા રહે. સી, એક એક્ટરને છે ને હંમેશા એક કીડો હોય છે કે હું આ વખતે શું અલગ કરું, કે યાર ઓલું હોય ને કે મેં બે ફિલ્મમાં મેં ગામડાનો કેરેક્ટર કર્યું, હવે હું થોડું શહેરનું કરું, ને આમ અલગ અલગ બધાને કીડા હોય છે. તો મારું એક હતું કે હું નોર્મલી જે કરું છું તો બહુ આમ હાઈ ઇન્ટેન્સિટી ને બહુ આમ એનર્જીવાળું ને બધું કરું છું, પણ આ મારી માટે એક નવો એક્સપિરિયન્સ હતો એન્ડ થેન્કફુલી પ્રતિકભાઈ હતા સાથે, સો હી હેલ્પ મી અ લોટ વિથ ધ કેરેક્ટર. શ્રદ્ધા જે આપણા જોડે છે, એટલે એમની જોડે વાત કરીશું. હેલ્લારો ફિલ્મ આપણે શો એ પણ જોઈ હશે ને, જે સારી એવી આગળ પણ ગઈ હતી. શું કહેશો આ મૂવી વિશે, કે જે રીતે આપને કેરેક્ટર શું આપવામાં આવ્યું હતું અને આ જે કેરેક્ટર તમને મળ્યું એનાથી આપ કેટલા અલગ અનુભવ કરી રહ્યા છો? આ કેરેક્ટર જ્યારે મને મળ્યું ત્યારે ઓબ્વિયસલી આવું કેરેક્ટર મેં આની પહેલાં નહોતું કર્યું. તમે મારી 2-3 ફિલ્મ જોઈ તો એ બહુ જ અલગ કેરેક્ટર હતા, તો ઓબ્વિયસલી મને બહુ જ ઈચ્છા હતી કે આ રીતનું કોઈ હળવું કેરેક્ટર અને બહુ જ મીઠાસ ભર્યું કેરેક્ટર છે આ. અને ફિલ્મની વાત કરું તો કહેવાય ને, આ ફિલ્મમાં ખબર પડે છે કે પ્રેમની કોઈ એક પરિભાષા નથી હોતી, અનેક પરિભાષા હોય છે.
અને હજી સુધી અમે બે દિવસ પ્રીમિયરમાં બી જોયું, ઓડિયન્સને ગમી રહ્યું છે અને આઈ વિશ અને આઈ એમ શ્યોર કે લોકોને ગમશે. બરોબર, આ મૂવીઝમાં સપના સેવાતા હોય છે ને, જે જો કે રિયલ લાઈફમાં બી એવું હોય છે કે કોઈ ઘણા લોકો ફ્રેન્ડશિપને પછી આગળ લઈને કંઈક વધારે જ માણી લેતા હોય, પ્રતિકભાઈને વધારે ખ્યાલ હશે. પછી જે ઘટનાઓ બનતી હોય છે એ ખરેખર રિયલ લાઈફમાં બન્યા પછી હાલની વાત કરવામાં આવે, એટલા કેટલા પણ એવા કિસ્સાઓ બને છે અમદાવાદની અંદર, કોઈક સિરિયસ મેટર છે કે આવા ઘટના બની કદાચ છોકરી ના પાડે છે તો પછી આત્મહત્યા કરી લે છે, તો એના વિશે આપનું શું કહેવું છે, આપ બધાનું શું કહેવું થાય છે? મેં પણ આવા કિસ્સાઓ સાંભળેલા છે અને એવું તો સાંભળેલું જ છે કે ઘણા સ્પેશિયલી કોલેજમાં કે લોકો આવીને કહેતા હોય કે યાર મને આણે ના પાડી, આ તો બ્રેકઅપ થયું, હવે હું લાઈફમાં શું કરું, હવે મને મન નથી. તો હું એ જ કહીશ કે હું પહેલેથી હું પર્સનલી એ માનું છું કે આ તમે જે આપણો જે આ લવ સ્ટોરી વાળો જે લવ છે, લવ તો બધા જોડે હોય છે પણ આ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ વાળો કે હસબન્ડ વાઈફ વાળો છે, ઇટ્સ પાર્ટ ઓફ લાઈફ. એમ તમારી લાઈફમાં ઘણું બધું કરવા માટે છે ને, બધાને સરખો પ્રેમ આપો ઇક્વલી, ફેમિલી છે, ફ્રેન્ડ્સ છે, તમારું કરિયર છે, તો કોઈ એક માણસને એટલું પોતાની લાઈફના બનાવી દો કે એ ના હોય તો તમે જીવી ના શકો, એ મારું સ્પેશિયલી બધાને કહેવું. જી બિલકુલથી, આ જે મૂવીઝ અત્યારે ખાસ કરીને દરેક તમારા નજીકના સિનેમાઘરોમાં આવે છે ને, જે અત્યારે કિસ્સાઓ બની રહ્યા છે અલગ અલગ, તો ખાસ કરીને આ મૂવી એક એવી જોવા જેવી છે કે જેનાથી તમને કંઈક ને કંઈક નવું જ શીખવા મળશે. કેમેરામેન નીતિન સાથે પાર્થ ભટ્ટ, કનેક્ટ ગુજરાત, અમદાવાદ.